ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષ ઓગણીસો એકોતેરમાં થયેલા યુદ્ધમાં ભારતના સશસ્ત્ર દળોએ ઐતિહાસિક વિજય મેળવ્યો હતો જે આપણા જવાનોના બલિદાન અને શૌર્યનો પુરાવો છે ત્યારે ભારત સરકાર દ્વારા વર્ષ બે હજાર એકવીસને આ વિજયના સ્વર્ણિમ વિજય વર્ષ તરીકે યાદગાર બનાવવામાં આવી રહ્યું છે જે અંતર્ગત સોળમી ડિસેમ્બર બે હજાર વીસના રોજ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતેથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વર્ણિમ વિજય વિક્ટરી મશાલને પ્રજ્વલિત કરી હતી આ મશાલને દેશની ચારેય દિશાઓની સફર માટે રવાના કરવામાં આવી હતી આ મશાલ આજે અમદાવાદમાં આઇકોનિક સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવી પહોંચી હતી આ પ્રસંગે રાજ્ય સરકાર દ્વારા એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને સધન કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ લેફ્ટનન્ટ જનરલ જે એસ નૈન ઉપસ્થિત રહ્યા હતા તેમણે દેશ માટે બલિદાન આપનારા બહાદુર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આ મશાલ દેશવાસીઓને દેશભક્તિ માટે પ્રેરિત કરશે जा रही है और शहीदों के गौरव को गान कर रही है यह यात्रा हमारे शहीद सैनिकों के असीम साहस और और देश प्रेम का प्रतीक है और इसका भावपूर्ण स्वागत हम सब का कर्तव्य है राष्ट्रीय युद्ध स्मारक की पावन ज्योति से प्रज्वलित ये चार मसाले सभी देशवासियों को